પાર્ટીના ટુકવાળા અવધ યુતોપિયામાં વડાપ્રધાન મોદીજીના 9 વર્ષની વિકાસ ગાથા અંગે નાણામંત્રીની અધ્યક્ષસ્થાને પ્રેસ મીટ મળી. મોદીજીના કાર્યકાળમાં 2014થી ભારત દેશમાં જે ફેરફારો થયા છે જેને લઈ ભારતનો અવાજ આજે સમગ્ર વિશ્વ સાંભળી રહ્યું છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરાયું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકારના 9 વર્ષની વિકાસ ગાથા અંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીના ટુકવાળા અવધ યુટોપિયા ખાતે પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં 1 માસ સુધી થનારી ઉજવણી અંગે રૂપરેખા રજૂ કરી હતી અને મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 2014થી ભારત દેશમાં જે ફેરફારો થયા છે જેને લઈ ભારતનો અવાજ આજે સમગ્ર વિશ્વ સાંભળી રહ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીને સમર્થન આપતા અમૃતકાળ દરમિયાન 2047 સુધીમાં ભારત દેશ વિશ્વનો શ્રેષ્ઠ અને પ્રથમ નંબરનો દેશ બને તે માટે ભાજપના કાર્યકર્તાઓ અને પ્રજા મોદીજીના સાથે છે. તેમજ વડાપ્રધાનના વડપણમાં 9 વર્ષની ગાથા જેવી કે સૂર્ય ઉર્જા, બુલેટ ટ્રેન, કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ, શૌચાલય, મેટ્રો ટ્રેન, આત્મનિર્ભર ભારત બનાવવા તરફ મોદી સરકાર અને સ્કિલ ઇન્ડિયા સહિતના વિશ્વભરના નોંધ લીધેલા કેટલાક સીમાચિહ્ન વિકાસ કાર્યો જણાવ્યા હતા. 9 વર્ષમાં જનજનના વિકાસ વચ્ચે ઐતિહાસિક સિદ્ધિ થકી દેશને આત્મનિર્ભર બનાવવાની નેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સાકાર કરી હોવાનું જણાવ્યું હતું. આ સાથે સાંસદ ડોક્ટર કેશી પટેલે પણ મોદીજીના વિકાસ કાર્યની રૂપરેખા આપી હતી. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, વલસાડ જિલ્લા ભાજપ પ્રભારી મહેન્દ્ર પટેલ, મહામંત્રી કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, પ્રદેશ લઘુમતી મંત્રી ઇલિયાસભાઈ, મીડિયા ઇન્ચાર્જ દિવેશ પાંડે, આઈટી હેડ ધ્રુવિન પટેલ, સોશિયલ હેડ હિતેશ સુરતી, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ 60-70 જેટલા મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ મીટ બાદ સોશિયલ મીડિયા ફ્લુઝનની બેઠક મળી હતી, જેમાં વાપી, વલસાડ, ઉમરગામ, કપરાડા વગેરે હાજર રહ્યા હતા. વલસાડની પ્રોફેશનલ સિંગર શિવરંજી પંડિત અને પલક પંડિત બંને બહેનોએ મોદીજીના 9 વર્ષના શાસનથી પ્રભાવિત યુવાધન સોશિયલ મીડિયા થકી પ્રચાર કરી ભાજપની સરાહના કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂર્ણ થતા તેના સંદર્ભમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈ રહ્યા છે કે સમગ્ર વિશ્વ ભારત તરફ, ઇવન વિશ્વ શાંતિ માટે પણ મીટ માંડી રહ્યું છે, ત્યારે આપણી વિદેશ નીતિ અને આર્થિક નીતિમાં જે 2014 પછી જે ધરખમ ફેરફારો આવ્યા છે અને ભારતને અવાજ એક સમગ્ર વિશ્વ સાંભળી રહ્યું છે, ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આપણે આભાર તો માનીએ, સાથે સાથે એમને એવી રીતનું સમર્થન આપીએ કે ભારત હજુ પણ અમૃતકાળ દરમિયાન 2047 સુધીમાં વિશ્વનું શ્રેષ્ઠ અને પ્રથમ નંબરનો દેશ બનશે. આવતીવાળા વાવાઝોડું જે હતું તેના ઉપરથી આપણે અનેક લેસનો શીખ્યા છે અને આપણે મટીરિયલના સ્ટોકથી લઈને આપણી દરેક કામગીરી કરવાની જે ટીમ છે એને પણ વ્યવસ્થિત રીતે ગોઠવી છે, એટલે સરકાર તૈયાર છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આના માટે એક અલાયદી મીટિંગનું આયોજન કરીને સૌને યોગ્ય સૂચના આપીશું. ફર્સ્ટ ઓફ ઓલ હું મારી ઓળખ આપું, હું છું શિવરંજની પંડિત સજેસ્ટર, હું પ્રોફેશનલ સિંગર છું અને હું છું પલક પંડિત, હું પણ પ્રોફેશનલ સિંગર છું. આજે અમને સોશિયલ મીડિયા દ્વારા અમને ઇન્વિટેશન આપવામાં આવ્યું છે અને આજે અમે બધા સાથે મળીને મોદીજીને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ. આજે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે મોદીજીને આવીને અને ઘણો એવો વિકાસ થયો છે અને આગળ પણ થઈ રહ્યો છે. તો અને આજકાલની બધા યંગસ્ટર છે એ પણ બહુ જ આગળ વધી રહ્યા છે મોદીને સપોર્ટ કરવા માટે અને અમે બધા જ મળીને એમને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ. આજે ભાજપનું કામ આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને એ વિકાસ આપણે બધા જોઈ રહ્યા છીએ અને એનો પ્રભાવ આપણે દેશ વિદેશમાં પણ જોઈએ છીએ કે મોદીજી બધે ફરી ફરીને ક્યાં ક્યાં કામ કરી રહ્યા છે. તો એને જ સપોર્ટ કરવા આજે અમે અહીંયા સોશિયલ મીડિયા દ્વારા મીટ અમારી ગોઠવી છે તો અમે અહીં આવ્યા છીએ. સોશિયલ મીડિયા પર સારા એવા અમારા બંનેના ફોલોવર્સ છે અને એના માટે આપણી જનતાને થેન્ક યુ કહીએ કે અમને સપોર્ટ કરીએ અને અમે બધા લોકોને એ જ કહેવા માંગીએ કે સોશિયલ મીડિયા દ્વારા પણ આપણે ભાજપને આગળ લઈ જઈએ. બધા બધી રીતે આપણે એક્ટિવ છે બધા અને બધા એક્ટિવ રહીએ જ છે તો આપણે ભાજપને સોશિયલ મીડિયા દ્વારા પણ આગળ લઈ જઈશું અને મોદીજી પણ સોશિયલ મીડિયા પર એટલા જ એક્ટિવ છે તો એમને જોઈને આપણને પણ મળે છે, પ્રોત્સાહન મળે છે કે કઈ રીતે આગળ વધવું, એટલે જમાના પ્રમાણે એ પણ એ રીતે આગળ વધી રહ્યા છે
તો બધાને એટલે અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે સોશિયલ મીડિયા દ્વારા તમે બધી રીતે એક્ટિવ રહો અને ભાજપને ઓલવેઝ સપોર્ટ સપોર્ટ કરો. મોદીજી પોતે પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુઝ કરે, આજે એ દુનિયાભરમાં જે પણ કાર્ય કરે છે એ આપણને જણાવે છે કે હું તમારા માટે આ કરી રહ્યો છું, તો આપણે પણ એમને સપોર્ટ કરવું જોઈએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.